હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ બની જતું અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવું કાચી કેરીનું વઘાર્યું. તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે. તમે કોઈ પણ કેરી લઈ શકો, પણ આજે આપણે જે વઘાર્યું બનાવી રહ્યા છીએ એ સ્વાદમાં મીઠું એટલે કે સ્વીટ બનાવવાના છીએ, તો એની માટે આ કેરી છે પરફેક્ટ છે. હવે આપણે આ કેરીને ધોઈને સાફ કરી લીધી છે, ત્યારબાદ ઉપરનો ભાગ આવી રીતે છરીની મદદથી કાઢી અને હવે આપણે એને મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાની છે. જ્યારે તમે આ કેરી કટ કરો ત્યારે વચ્ચેથી જે ગુઠલીનો ભાગ છે કાઢી લેવાનો અને ત્યારબાદ મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાની. એકદમ નાના પીસ ન કરવા, નહીંતર જે વઘાર્યું બનાવશો ત્યારે કેરી છે સોફ્ટ થઈ જતી હોય છે. જો નાના પીસ હશે તો એ પીસ છે તમને વઘાર્યું બનાવ્યા બાદ દેખાશે નહીં. અને તમે જ્યારે પણ કેરી કટ કરો ત્યારે છાલનો ભાગ છે કાઢવો હોય તો કાઢી શકો, જેવી રીતે આપણે ગોળ કેરી બનાવીએ ત્યારે કરતા હોઈએ છીએ. પણ આજે મેં છાલનો ભાગ કાઢ્યો નથી. તો આ રીતના મેં મોટા મોટા પીસીસમાં બધી જ કેરી કટ કરી લીધી છે. હવે આપણે વઘાર્યું બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, પિંચ જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી વરિયાળી. વરિયાળીનો સ્વાદ છે ખૂબ જ સરસ આવતો હોય છે, તો વઘાર ટાઈમે અચૂકથી નાખવી. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને હવે જે આપણે કેરીના કટકા કર્યા છે એ આમાં એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. અને આ વઘાર્યું બનાવતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો, કારણ કે આપણે આને લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો પાણીનો ઉપયોગ છે ન કરવો. હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો અત્યારે કેરી છે એને આપણે સોતે કરતાં કરતાં લગભગ 1 થી 1.5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે આમાં ગોળ એડ કરીશું. તો ગોળ છે મેં 250 ગ્રામ કેરી સામે 1 કપ જેટલો ગોળ લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો. મેં અહીં પારસમણી ગોળ લીધો છે જેને સુધારી લેવાનો અને હવે સારી રીતે મિક્સ કર્યા બાદ આ આપણે આગ વઘારીને કૂક કરવાનું છે. તો અત્યારે કોઈ પણ બીજા મસાલા નથી કરવાના, જસ્ટ કેરી છે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. ગોળ છે એ મેલ્ટ થશે એટલે થોડું ગોળનું પાણી પણ છૂટશે અને કેરીમાં પણ મોઇશ્ચર હોય છે તો એ પણ પાણી છૂટી જશે. તો આ બધી જ વસ્તુને આપણે ગોળની એક તારની ચાસણી આવે ત્યાં સુધી પકવવાની છે. તો ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને થોડું પાણી ઉપર એડ કરીશું અને ત્યારબાદ એને લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ સુધી કૂક કરવાનું છે. 10 મિનિટ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ગોળનું એકદમ પાણી થઈ ગયું છે અને એક ચાસણી જેવું આવવા લાગ્યું છે. પણ એની પહેલાં આપણે અત્યારે કેરી સોફ્ટ થઈ ગઈ છે એ જોઈ લઈએ. તો છરીની મદદથી ચેક કરીએ તો તરત જ તૂટી જાય છે, એનો મતલબ કે કેરી છે પાકી ગઈ છે. હવે આપણે ચાસણી છે એ થઈ ગઈ છે એ પણ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો અત્યારે જે કન્સિસ્ટન્સી છે એ કન્સિસ્ટન્સી લિક્વિડ કન્સિસ્ટન્સી છે. તો જે આપણે આ ગોળનું પાણી બન્યું છે એને પહેલાં તો ચમચા વડે ચેક કરી લઈએ. તો એકદમ થીક થઈ ગયું હોય તો પણ ચાસણી બની ગઈ છે, અને અથવા તો તમારે જો હાથમાં લઈને ચેક કરવું હોય તો તમે આંગળીને અંગૂઠાની મદદથી જે આ સિરપ જેવું બન્યું છે એને તમે આવી રીતે ચેક કરો અને તાર બને એનો મતલબ કે ચાસણી આપણી થઈ ગઈ છે. અને અત્યારે ગેસ પર છે એટલા માટે આ ચાસણી છે હજી થોડી લિક્વિડ કન્સિસ્ટન્સી જેવી લાગે છે. જેવું આ વઘાર્યું ઠંડુ થઈ જશે એટલે આ જે ચાસણી છે હજી વધારે થીક થઈ જશે. તો આ ચાસણી આપણી બની ગઈ છે, ગેસ બંધ કરી દેશું અને 5 થી 6 મિનિટ માટે એને નીચે રાખી અને ઠંડુ થાય ત્યારબાદ મસાલા કરીએ. તો એકદમ ઠંડુ નથી થવા દેવાનું, થોડું ઠંડુ થાય એટલે આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં સૌપ્રથમ 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો વરિયાળીનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો તજનો પાવડર અને આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. અને હવે આ વઘાર્યાનો કલર એકદમ સરસ લાગે એની માટે આપણે 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું છે વાપરીશું. એ ટોટલી ઓપ્શનલ છે પણ દેખાવમાં પણ સરસ બને છે એટલા માટે કશ્મીરી મરચું છે એ આ વઘાર્યું ઠંડુ થઈ જાય ત્યારબાદ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો આપણું વઘાર્યું છે તૈયાર થઈ ગયું છે. આને તમે કાચની વરણીમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો ઉનાળાની સિઝનમાં તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બને છે.
તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.